ધોરણ વિષય એકમ પેલો કયો કયો પેલો એકમ કયો ઈટોની તો આ બધી શું છે શું છે ઈટોના ઢગલા છે તમે આજે ઈટોમાંથી શું શું બનાવ્યું એક જણ જવાબ આપે હાલો આયુષભાઈ ઈટોમાંથી શું બનાવ્યું ઇમારત એટલે ઘર જેવું બનાવ્યું અને પેટર્ન બનાવી ચાલો કેટલા ગ્રુપમાં પેટર્ન બની ચાલો ગ્રુપના લીડર ઊભા થઈ જાય જે ગ્રુપના લીડર હતા એ જ ઊભા થાય એટલે કેટલા ગ્રુપ બન્યા હતા કુલ પાંચ ગ્રુપ બન્યા હતા કેટલા છ ગ્રુપ બન્યા હતા ચાલો બેસી જાઓ છ એ છ ગ્રુપની પેટર્ન કેવી હતી અલગ હતી સરખી અલગ અલગ કોઈ ગોળ હતી કોઈ ચોરસ હતી કોઈ ત્રિકોણ હતી બરાબર હવે આ તમારી બાજુમાં બે ઈંટો છે કેટલી બંને ઈંટો કેવી છે કેવી છે બંને ઈંટોનો આકાર કેવો ચાલો વંશભાઈ તમારી પાસે ઈંટ છે એની લંબાઈ કઈ પહોળાઈ ચાલો લંબાઈ માપો બંને અર્જુન અને વંશભાઈ બંને લંબાઈ માપે છે કારણ કે બંને ઈંટો કેવી છે લંબાઈ 26 ચાલો આ જે નાની મોટી ઈંટ છે એની 26 અને જે અર્જુન પાસે છે એની 21 એટલે 4 નો 5 નો ફેર છે લંબાઈ 26 પહોળાઈ 11 ચાલો તમારે 9 પહોળાઈ અને લંબાઈ 21 એટલે પહોળાઈમાં કેટલાનો ફેર 5 નો અને લંબાઈમાં 2 નો ફેર ચાલો હવે તમારી પાસે ઈંટ છે એમાં એક ઈંટ આપો માનું ને એક રૂચિતાબેન ચાલો હવે રૂચિતાબેન અને માનુબેન બતાવશે કે આમાં ખૂણા કયા કયા છે ઊંચી રાખો ઈંટ ઊંચી રાખો ચાલો બતાવો ખૂણા સરસ હવે ઈંટ દઈ દો આયુષ અને વિરાજ માનુબેન પાછળ વયા જાઓ આયુષ આગળ આવતો ચાલો હવે એમાં મને બાજુ બતાવો વચ્ચે આવી જાઓ બાજુ કઈ કઈ છે અને કેટલી બાજુ છે ચાલો ફરીથી અને નીચેના તળિયામાં 6 એટલે કુલ કેટલી બાજુ બાજુને શું કહેવાય ધાર પણ કઈ ઓલે શું સપાટી પણ કહેવાય શું કહેવાય બાજુ અને સપાટી સપાટી કેવી લીસી છે ખરબચડી કેવી છે ચાલો હવે એમાં મને ધાર બતાવો ધાર કઈ કઈ છે ચાલો એ દઈ દો શ્યામભાઈને દો અને આ બાજુ વૈભવને દો ચાલો વૈભવ વચ્ચે વયો જાવ સામે 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 આ બાજુ હા કોયલ બોલે છે શું બોલે છે ચાલો બતાવો મને ધાર બતાવો ધાર ફરી બતાવો હવે બીજી કેટલી ધાર હજુ બાકી રહી કુલ ધાર કેટલી તો આપણે તો 8 જ ધાર થઈ બીજી 4 કઈ એ 4 ધાર જે છે એ આપણે ગણી નહોતી બરાબર આપણે વંશભાઈ જોયું કે કુલ કેટલી ધાર બતાવી તો આપણે ધાર કેટલી 12 બાજુ અને ખૂણા કેટલા 6 બાજુ ફરી ગણો